विषय एसपीसीसी ने अंदर भाग एक मां एकम नंबर पांच उच्च परीक्षा पत्रों अन्यथा प्रतिदौरों विषय अभ्यास करें। सबसे पहले तो मित्रों आपने तेरे प्रस्तावना जो है क्या एकम आपने सुन क्या वा मांगे इसको तो सबसे पहले जो तो मित्रों वाणिज्य पत्रों धंधा ना प्रकार अन्य प्रसार मंडे खूब अच्छे आवश्यक छे एक महत्वनी कड़ी समान छे लेकिन कोई पण धंधा के एकमों को जो इनके अंदर कोई पण व्यापार की व्यवसाय माटे के कोई पण ग्राहक खरीदवाने खरीदी माटे के कोई पण प्रकार की माहिती मेळवा माटे के कोई पण कामगिरी माटे पत्र व्यवहार करवा की आवश्यक बनता होय छे। आगळ जो मित्रो के धंधा की जरूरियात प्रमाणे जुदा जुदा पत्र नो उपयोग तो मित्रों कोई पण धंधा की एकम होय तो एनी जरूरियात पण अलग अलग प्रकार की होय छे ये दरेक के दरेक આપણે જે આપણે સામાન્ય વસ્તુની ખરીદી બજારમાંથી કરીએ છતાં પણ આપણે ઘણી બધી વસ્તુ
કાળજી રાખવી પડે. આગળ જોઈશું તો કે દુકાનદારોને વિશાળ જથ્થાબંધ ખરીદી કરવાની હોય છે, એટલા માટે એમને વિશાળ કાળજી રાખવી જરૂરી છે. એટલે કે એમને જે કાંઈ પણ વસ્તુની ખરીદી કરવાની છે એની સંપૂર્ણ માહિતી મેળવવી અતિ આવશ્યક છે. તો એ વેપારી પેઢી ગ્રાહક પેઢી શું કરશે આ માહિતી મેળવવા માટે, કે સામે વાળી વેચાણ કરતા જે પેઢી છે એને જે વસ્તુ ગ્રાહક કે વેપારી પેઢીએ ખરીદવાની છે એ વસ્તુ વિશેની સંપૂર્ણ માહિતી મેળવશે. અને એ સંપૂર્ણ માહિતી શેના દ્વારા મેળવશે, તો કે એ વેચાણ કરતા પેઢીને પૂછપરછના પત્રો લખીને. આગળ જોઈએ મિત્રો કે પૂછપરછના પત્રો અંગે સમજૂતી. આપણે પૂછપરછના પત્રો વિશે થોડો સમજી લઈએ કે પૂછપરછના પત્રો શું છે. એનો સામાન્ય અર્થ જોઈએ તો કે ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણ કરતા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછા કરશે, કે જેને આપણે પૂછપરછના પત્ર તરીકે ઓળખીએ છીએ. તો શું કરે છે ખરીદનાર પેઢી? તો કે વેપારી માલ સામાન કે વસ્તુ ખરીદવા માટે વેચાણ કરતા પાસેથી શું કરે છે, માલ સામાનને લગતી જરૂરી માહિતી મેળવે છે. હવે જરૂરી માહિતી તો મેળવે છે, પણ એની સાથે સાથે એ વસ્તુ ખરીદવાથી ગ્રાહક પેઢીને કેટલા પ્રમાણમાં ફાયદો થશે, મહત્તમ લાભ કેટલો મળશે એના વિશે પણ એ પૂછપરછના પત્રની અંદર પૂછતા હોય છે. તો આવા જે પત્રો લખાય છે એને આપણે પૂછપરછના પત્ર તરીકે ઓળખીએ. આગળ જોઈએ કે પૂછપરછના પત્રો વ્યાપાર જગતમાં બહોળા પ્રમાણમાં સ્થાન ધરાવે છે. કારણ કે તમે જો ઘણી બધી વેપારી પેઢીઓ હોય એટલે ઘણી બધી વસ્તુઓ ખરીદવાની હોય છે, તે પૂછપરછ કરવા માટે ઘણી બધી કંપનીઓને ઘણા બધા વેચાણકર્તાઓને અલગ અલગ પત્રો લખવાના થાય છે. આગળ જોઈએ તો કે ગ્રાહક આ પત્રો એકથી વધુ વેપારીને લખે છે. હવે તમે જો આપણે છીએ તો આપણે સામાન્ય કોઈ વસ્તુ ખરીદવા માટે બજારમાં જઈએ તો એક જ દુકાનેથી વસ્તુ ખરીદીને આવી જઈએ છીએ? ના, આપણે એક જ વસ્તુની માહિતી અલગ અલગ દુકાનોમાંથી મેળવીએ છીએ અને ત્યાર પછી આપણે નક્કી કરીએ છીએ કે કઈ વસ્તુ આપણને યોગ્ય લાગે છે. અને ત્યારબાદ આપણને વસ્તુ યોગ્ય લાગે એના ઉપર મહત્તમ વળતર મળતું હોય એવી જ વસ્તુઓની ખરીદી કરતા હોઈએ છીએ. એ જ પ્રમાણે વ્યાપારી પેઢીઓ પણ શું કરે છે, એ પોતે જે કઈ પણ વસ્તુઓ ખરીદવાની છે એની માહિતી અલગ અલગ વેચાણકર્તાઓ પાસેથી મેળવશે. એટલે ટૂંકમાં કહીએ તો વેપારી પેઢી જે પણ વસ્તુ ખરીદવાની છે પોતાને એ વસ્તુની માહિતી અલગ અલગ વેચાણકર્તાઓ પાસેથી એમને પૂછપરછના પત્રો મોકલીને મેળવશે. આગળ જોઈએ કે વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે શું કરે છે વેપારી પેઢીઓ અલગ અલગ વેચાણકર્તાઓને પૂછપરછના પત્રો લખે છે. અને એ પત્રો લેખક બાદ એ દરેક પત્રોનું શું કરે છે, વિશ્લેષણ કરે છે. એટલે કે તમે કોઈ પણ વેચાણકર્તાને વસ્તુના ખરીદી અર્થે પૂછપરછ કરતો પત્ર લખો તે સામેવાળે વેચાણકર્તા પેઢી શું કરશે, તમને એનો પ્રત્યુત્તર આપશે કે અમારી પાસે આટલી પ્રોડક્ટ છે, તમે જે વસ્તુ ખરીદવા માંગો છો એની આ પ્રમાણેની કિંમત છે, એમાં તમને આ પ્રમાણેનું બેનિફિટ એટલે કે મહત્તમ ફાયદો મળશે, એની ગેરંટી વોરંટી આટલા સમયગાળા પ્રમાણેની રહેશે. તે તમામ બાબતો પ્રત્યુત્તર સ્વરૂપે વેચાણકર્તા પેઢી ખરીદનાર ગ્રાહક કે વેપારી પેઢીને પ્રત્યુત્તરના પત્રો મોકલતી હોય છે. અને તમામ પેઢીમાંથી આવેલા પત્રો એનું વિશ્લેષણ કોણ કરશે, ગ્રાહક પેઢી, ગ્રાહક કે પછી વ્યાપારી પેઢી એનું વિશ્લેષણ કરશે. અને વિશ્લેષણ કર્યા પછી એમને જે પેઢીમાંથી ખરીદી કરવાનું સરળ લાગે, યોગ્ય લાગે એ પેઢીને શું કરશે, ઓર્ડર આપશે. એટલે કે જે પેઢીના પ્રત્યુત્તરના પત્રની અંદર એમને ઓર્ડર આપવા માટેનું અનુકૂળ લઈ લીધું કે આપણે પેઢી તરફથી વસ્તુની કિંમતમાં ઘણો બધો ઘટાડો કરી દેવામાં આવ્યો છે, વસ્તુ વ્યાજબી મળશે, વસ્તુ સારી મળશે, યોગ્ય ગુણવત્તાવાળી મળશે, તો એવી અનુકૂળ પેઢીને પછી ઓર્ડરો આપતા હોય છે. હવે પછીના વિડીયોની અંદર મિત્રો આપણે પૂછપરછના પત્રો અંગે ધ્યાનમાં રાખવા બાબતો વિશે અભ્યાસ કરીશું.